હેલો ગુડ મોર્નિંગ એવરીવન માં આસ્થાપુર ગુજરાત હાઈ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 માં એસએસસીસી માં એસપી માં પ્રકરણ નંબર 6 વિજ્ઞાપન પત્ર એટલે કે જાહેરાત એનામાં આજે આપણે ચર્ચા કરીશું એનામાં વિજ્ઞાપન પત્ર અંગે જે સેક્રેટરીની જે જવાબદારીઓ છે કાં તો ફરજો છે એ ફરજો વિશે આજે આપણે એના પહેલાના ક્લાસમાં આપણે જોઈ ગયા કે જે વિજ્ઞાપન પત્રમાં જે રજૂઆત ગેરરજૂઆત થાય છે ત્યાં કેટલીક જવાબદારીઓ છે એ જવાબદારી વિશે પણ આપણે ચર્ચા કરેલી જે જવાબદારીમાં જે બે મુખ્ય જવાબદારી હતી એનામાં દીવાની જવાબદારી અને બીજી હતી ફોજદારી જવાબદારી એ બે જવાબદારી વિશે આપણે આગળ ચર્ચા કરી ગયા હવે આજે આપણે જોશું એનામાં વિજ્ઞાપન પત્ર અંગે જે સેક્રેટરી ને એના શું ફરજો છે સેક્રેટરી ને કઈ કઈ ફરજો બજાવવાની હોય વિજ્ઞાપન પત્ર આપતો જાહેરનામું બહાર પાડવા માટે તો એનો વિશે આજે આપણે ચર્ચા કરીશું તો સૌપ્રથમ જોઈએ એક કે સંચાલકોએ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટેનું જે કાર્ય માટેનું કાર્ય જે સમિતિને સોંપે તે સમિતિને વખતો વખતો શું કરવી પડે છે સભા બોલાવવી પડે છે ચૌધરી બોલાવવા માટે ફરજ બોલાવવા આવે છે તે તો તે દરેકની મંજૂરી પણ સેનામાં લેવામાં આવે છે
10 શેર અરજીના નામ પડે તે સીધો બેંકમાં અલગ ખાતામાં જમા કરવાનો હોય અને તે માટે ખાસ ખાતું ખોલવાની વ્યવસ્થા કરવાની હોય અને તે બેંક સાથે અરજીપત્રનો સ્વીકાર નાણા સાથે થાય તે અંગે વ્યવસ્થાપન કરવાની કોની જવાબદારી આવે છે સેક્રેટરીની જવાબદારી આવે છે 11 જુદા જુદા વર્તમાનમાં શેર ભાગનું ખુલ્લું મૂકવાની જાહેરાત જોગે રીતે થાય તે માટે વ્યવસ્થા ગોઠવવાની હોય છે 12 બહાર પાડે શેરને બજાર શેર બજાર નોંધણી કરવા માટે વ્યવસ્થાપન એ આ સેક્રેટરીની ફરજ હેઠળ આવે છે અને લાસ્ટ સેક્રેટરીએ વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પછી 90 દિવસમાં તે બહાર પાડી જાય તે અંગેની વ્યવસ્થાપન ગોઠવવાની કોને હોય છે આ જે સેક્રેટરી છે એ સેક્રેટરી હેઠળ આવે છે કે વિજ્ઞાપન પત્ર તૈયાર થયા બાદ અથવા એને નોંધાવ્યા પછી 90 દિવસમાં એ એટલે બહાર પાડવાની સમગ્ર વ્યવસ્થા છે એ સમગ્ર વ્યવસ્થા કોના હેઠળ આવે છે કંપનીના જે સેક્રેટરી છે એ સેક્રેટરીની ફરજ હેઠળ આવે છે હા તો વિદ્યાર્થી મિત્રો આજનો ટોપિક આપણો અહીંયા જ પૂર્ણ થાય છે તમે તમારા સ્વાધ્યાય સ્વરૂપમાં આ પ્રશ્ન લખવાનો પ્રશ્ન વિજ્ઞાપન અને સેક્રેટરીની કેટલી ફરજો છે એ વિશે સમજાવો એ પ્રશ્ન તમે તમારી પાઠ્યક્રમ માં લખવાનો હશે હવે પછી કદાચ આપણે લઘુ ભાગ વિશે ચર્ચા કરશું થેન્ક યુ